नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविन गोपियाणी आपनु स्वागत करूँ छूँ आपणी आ यूट्यूब चेनल पर। मित्रों, आजनो जे आपणो टॉपिक छे एमां आपणे वस्ती अने आर्थिक विकास वच्चेनो जे संबंध छे, कारण के आपणे जे पहला टॉपिकमां चर्चा करी के जे विचारको हता जेने प्राचीन काळथी ज तेना विचारो रजू करेला छे, ए बे मुद्दाओने लईने ज साथे मुद्दाओने जोड़ीने ज एना विचारो रजू करेला छे। ए कया मुद्दाओ हता? तो के वस्ती अने आर्थिक विकास, आ बन्ने ने जोड़ीने तेना विचारो पोते व्यक्त करेला हता। तेनो समग्र अभ्यास छे, आपणे टॉपिक एक लेक्चर एक नी अंदर समग्र चर्चा छे ए करेली ज हती, जे आपणे जोयुं के वस्तीशास्त्रना अभ्यासनुं महत्व शुं रहेलुं छे। तो हवे आपणे वस्ती अने आर्थिक विकास वच्चेनो जे संबंध छे एना विशे संपूर्ण चर्चा छे आजना टॉपिकमां आपणे मेळवानो प्रयत्न करीए। तो लिखू है कि भारत जेवा विकास साधता जे देशों छे तेमा सरकार ने केटलाक प्रश्नों छे तेनी सामे आवे छे अने सतत मूंझव्या करे छे। हवे प्रश्नोमांथी बहार आवा माटे शुं करवू पड़े छे? तो के तेमा पण जो सौथी महत्वनो अथवा तो अगत्यनो प्रश्न होय तो ते छे वस्ती वधारो। आपणे तो बहार आवानी वात करी, परंतु एमां एक महत्वनो जे प्रश्न छे ए कयो छे? तो के वस्ती वधारो छे। वस्ती वधारना प्रश्नने लईने जे आपणे आगळ जईए के वस्ती वधारो पोते ज एक समस्या नथी, परंतु ते बीजी अनेक समस्याओने शुं करे छे? जन्म आपे छे। तो आ एक खूब महत्वनुं के विकास साधता देशमां भारतनी जे मुख्य समस्याओ छे तेमां वस्ती वधारो, અને વસ્તી વધારો ખુદ એક સમસ્યા નથી પરંતુ તેમાંથી અનેક સમસ્યાઓ છે એ ઉદ્ભવતી જોવા મળે છે। આ એક નાનકડી આપણે પ્રસ્તાવના છે એ રજૂ કરી। હવે પછીનો જે ટોપિક છે એમાં આગળ જઈએ કે જે આર્થિક વિકાસના જે પરિણામો છે જે આપણને મળવા જોઈએ ટૂંકા ગાળાની અંદર, લાંબા ગાળાની અંદર, એ હજુ પણ આપણને મળી શક્યા નથી। તો એ નથી મળ્યા એની પાછળનું કારણ શું રહ્યું? તો કે વસ્તી વધારો છે। તેથી જ જે વસ્તી વધારો છે એ આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસરો જન્માવે છે। મિત્રો, આ ખાસ યાદ રાખજો મુદ્દાને કે વસ્તી વધારો છે એ આર્થિક વિકાસ પર પોતાની જે અસરો છે એ કેવી આપશે? પ્રતિકૂળ આપશે। નેગેટિવ જેને આપણે ઇફેક્ટ કહી એવી અસર જન્માવામાં તે મદદરૂપ બનશે। બીજી બાજુ જો જોવા જઈએ તો આર્થિક વિકાસ છે એ વસ્તી વધારા પર સાનુકૂળ અસરો જન્માવે છે। તો આ બે જુદી જુદી અસરો થઈ કે આર્થિક વિકાસ છે એ વસ્તી વધારા ઉપર જેમ જેમ વિકાસ થશે ને તેમ તે વસ્તી વધારા ઉપર એની સાનુકૂળ અસરો ઊભી કરશે। આ બે જે મુદ્દાઓને સમજો ને મિત્રો, એને લઈને જ આ બે ટોપિકોની સમગ્ર ચર્ચા છે એ આપણે કરવાની છે। સૌથી પહેલી પ્રતિકૂળ વાળી અને બીજી છે સાનુકૂળ વાળી સ્થિતિ। તો સૌથી પહેલો જ મુદ્દો છે કે આર્થિક વિકાસની વસ્તી વૃદ્ધિ પરની જે અસરો છે તેને જોઈએ। તો તેમાં બે જુદા જુદા તબક્કાઓ આપેલા છે, એક છે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો। આ બે તબક્કામાં જેમ આર્થિક વિકાસ આગળ જાય છે તેમ તેમ તે વસ્તી વૃદ્ધિ ઉપર શું અસર કરે છે તેનું આપણને ખ્યાલ આવશે ને તેનાથી આપણે ખબર પડી જશે કે એના સાથે જે સાનુકૂળ રિલેશન છે, સંબંધ છે, એ શું કામ છે। પ્રથમ તબક્કામાં જઈ આર્થિક વિકાસના જે મુદ્દાઓ છે એ બે જ મુદ્દાઓ છે, જન્મદર અને મૃત્યુદર, જે બંને તબક્કામાં આપણે એ જ જોવાના છે। તો પ્રથમ તબક્કો જે જન્મદર સાથે સંકળાયેલો છે તેમાં જોઈએ તો જન્મદરમાં પ્રથમ તબક્કામાં શું થાય છે? તો કે જન્મદર ઘટાડવા સરકાર પ્રયત્ન કરે છે। આર્થિક વિકાસમાં પ્રથમ તબક્કામાં આવું જોઈએ છે કે સરકાર શું કરે છે? જન્મદર ઘટે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। પરંતુ અલ્પ વિકસિત જે દેશો હશે તેમાં તે અવરોધક બને છે। વિકસિત દેશોમાં આની શક્યતાઓ વધારે નહીં હોય, પરંતુ જે અલ્પ વિકસિત દેશો છે એ અવરોધક બને છે, કારણ કે ત્યાં લોકો છે એ આનો ઝડપથી સ્વીકાર નહીં કરે। ત્યાંના રીત રિવાજો, ત્યાંની રૂઢિગત જે પ્રણાલીઓ હશે, આ બધી જ પરિસ્થિતિઓના કારણે લોકો છે એ આને ઝડપથી આકર્ષે નહીં। એટલે કે કહી શકીએ આપણને કે અહીંયા તો અવરોધક બને છે, એટલે કે જન્મદર ઘટશે નહીં। આમ પ્રથમ તબક્કામાં જોઈએ ને તો જન્મદરનું પ્રમાણ હંમેશા કેવું હશે? ઊંચું હશે। એટલે પહેલો તબક્કો જે આર્થિક વિકાસનો છે એમાં જન્મદર કેવો હશે? બીજો તબક્કો છે મૃત્યુદર। તો મૃત્યુદરમાં કેવું હશે? તો કે આ પ્રથમ તબક્કામાં જે મૃત્યુદર હશે તેનું પ્રમાણ ઘણું જ ઊંચું રહે છે,
શું કામ? તો કે આર્થિક વિકાસની હજી શરૂઆત છે, પ્રથમ તબક્કો છે, એટલે મૃત્યુદર પણ કેવો હશે? ઊંચો હશે. પરંતુ જેમ જેમ તબક્કાની આગળ પડતી પરિસ્થિતિ સર્જાશે તેમ તેમ તેમાં શું થશે? તો કે દુષ્કાળો હશે, એ હવે જે છે એ સંપૂર્ણ નાબૂદ થવા તો નહીં જાય, પણ થોડા થોડા નાબૂદ થવાની રાહમાં દેશથી આગળ વધશે, એટલે કે દુષ્કાળની જે સ્થિતિ હશે હવે દૂર થશે. ત્યાર પછી જે રોગ છે જેમ કે પ્લેગ, શીતળા અને કોલેરા, ભારતમાં આઝાદી પહેલાં આ પ્રકારના રોગોનો ભારત પણ સામનો કરતા હતા, પરંતુ સમયની સાથે આ રોગનું ઉપર શું થશે? તો કે એની રસીઓનું સંશોધન થશે અને નિયંત્રણ આવશે. હવે આ બધી જ પરિસ્થિતિઓના અંતે બનશે શું? તો કે મૃત્યુદરમાં ઝડપથી હવે ઘટાડો આવશે. એટલે કે જે પ્રથમ તબક્કો છે આર્થિક વિકાસનો, એનો સાર શું નીકળે? તો કે સારની અંદર આપણે જોવા જઈએ તો જન્મદરમાં વધારો થાય છે, પરંતુ જે મૃત્યુદર છે તેમાં ખૂબ જ ઘટાડો પણ આવી શકે છે. આ પ્રથમ તબક્કાનું સમગ્ર નિરૂપણ છે. હવે આપણે બીજા તબક્કા ઉપર જઈએ, આર્થિક વિકાસ હવે થોડોક આગળ જઈને આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. તો એ બીજા તબક્કામાં જન્મદરમાં શું ફેરફાર થાય છે? તો કે જન્મદરમાં હવે તો શિક્ષણ લોકોમાં આવે છે, એટલે કે શિક્ષણમાં વધારો થાય છે. જેમ કે આઝાદી પહેલાં જ ભારતના શિક્ષણની વાત કરીએ તો 10-12% હતું, એ હાલ સુધી 80% પહોંચવા ગયું. તો કે શિક્ષણમાં વધારો થાય, શહેરીકરણ, લોકો છે એ શહેરોમાં આવતા થાય છે, દેખાદેખી હવે વધતી જાય છે, અને કુટુંબ નિયોજન જે સાધનો છે તેમાં પણ હવે જાગૃતિ આવે છે, લોકો આપમેળે જ બધી વસ્તુઓ છે એનો સ્વીકાર કરતા થઈ જાય છે. અને તેથી જ એક નવું સ્લોગન પણ આવીને ઉદ્ભવે છે, નાનું કુટુંબ સુખી કુટુંબ. આ આર્થિક વિકાસનો બીજો તબક્કો છે. ભારતે પણ 1990 પછી છે એ આ તબક્કામાં પ્રવેશ કરી અને આ જ કંઈક કાર્યપ્રણાલી છે એ અપનાવી છે. નાનું કુટુંબ સુખી કુટુંબ એનો મતલબ એમ કે હવે જન્મદરમાં પણ ઘટાડો આવશે, અને એટલે લખ્યું છે કે હવે જન્મદર છે ધીમે ધીમે બીજા તબક્કા સુધી છે એ ઘટવામાં સફળ રહે છે. એની સામે મૃત્યુદર જોઈએ તો મૃત્યુદરમાં કેવું છે? તો કે હવે હોસ્પિટલો છે એ પણ નવી નવી બંધાવા લાગી છે, એની સુવિધાઓ છે એ પણ હવે સજ્જ થવા માંડી છે. આરોગ્ય કેન્દ્રો છે ગ્રામ્ય ઇલાકા સુધી જે આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત છે એ પણ ઊભી થાય છે. ડોક્ટરોનો છે એ પણ શિક્ષણ આવતા ધીમે ધીમે વધારો થતો આપણને જોવા મળે છે. અને આ બધી જ પરિસ્થિતિઓના કારણે હવે શું થશે? તો કે મૃત્યુદરમાં ઘટાડો આવે છે. મૃત્યુદરમાં ઘટાડો આવે છે તો આ બંનેનો બીજા તબક્કા સુધી આર્થિક વિકાસમાં આપણે પહોંચ્યા, અને સાર નીકળે કે બીજા તબક્કામાં જન્મદર પણ ઘટે અને મૃત્યુદર પણ ઘટે છે. તો આ બે તબક્કા આપણે જોયા આર્થિક વિકાસને વસ્તી વૃદ્ધિ સાથેના. તો અહીંયા તમને પહેલો તબક્કો છે એ પૂરેપૂરો ખ્યાલ પડી ગયો હશે. હવે આપણે જે બીજા તબક્કાની વાત કરવાની છે તેમાં છે વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ પરની અસરો, જે કેવી હતી? પ્રતિકૂળ હતી. હવે પ્રતિકૂળ હતી એવું બધી જ જગ્યાએ આપણે સાબિત નથી કરતા કે પ્રતિકૂળ જ હોઈ શકે, ક્યાંક સાનુકૂળ પણ હોઈ શકે, હકારાત્મક પણ હોઈ શકે. તો એના માટે બે મુદ્દાઓ આપણે જોઈ ગયા. તો બે મુદ્દાઓ કયા કયા જોઈએ? સૌથી પહેલા છે ઈષ્ટ કરતા ઓછી વસ્તી, એટલે કે જે જરૂરિયાત છે. ઈષ્ટનો મેં અહીંયા જરૂરિયાત શબ્દ લીધો છે, આપણે એની વધારે ચર્ચા આગળ ટોપિકમાં કરીએ. ઈષ્ટ કરતા ઓછી વસ્તી હોય ત્યારે, અને બીજું છે ઈષ્ટ કરતા વધુ વસ્તી હોય ત્યારે. તો બે મુદ્દાઓને લઈને જ આપણે આની ચર્ચા કરવાની છે. એક જરૂરિયાતથી ઓછી વસ્તી, બીજી જગ્યાએ જરૂરિયાતથી વધારે વસ્તી. આ બે જગ્યાએ, એક જગ્યાએ હકારાત્મક અસર, એક જગ્યાએ નકારાત્મક અસર ઉદ્ભવે છે. ઈષ્ટ વસ્તી એટલે કે એટલી વસ્તી કે જે વસ્તીના પ્રમાણ દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદન શું થાય છે? મહત્તમ બને છે. જેટલી વસ્તી છે એ જ પ્રમાણ દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદનને શું કરવાનું હોય છે? મહત્તમ બનાવવાનું. જેટલી વસ્તી દેશમાં રહેલી હોય છે એ જ વસ્તીને લઈને જેને આપણે ઈષ્ટ વસ્તી કહીએ છીએ. ઈષ્ટ કરતા ઓછી વસ્તી હોય ત્યારે વસ્તી વધારાની જે આર્થિક વિકાસ પરની જે અસરો હોય છે એ સાનુકૂળ હોય છે, સારી હોય, હકારાત્મક આપણે કહી દઈએ. આવું જો કોઈ ઉદાહરણ લઈએ તો આપણે ઔદ્યોગિક ક્રાંતિ સમયે જઈ શકીએ, અને ઇંગ્લેન્ડ અને યુરોપના ઘણા બધા દેશો હતા જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ સમયે વસ્તી વધારાના લીધે શ્રમનો પુરવઠો શું થયો? વહેતો. કારણ કે ઓછી હતી વસ્તી અને થોડીક એમાં વહેતી, એટલે કે ઈષ્ટ કરતા જે ઓછી વસ્તીથી જ શું થયું? ઉત્પાદન છે એ મહત્તમ બન્યું. પુરવઠો વધ્યો, પરિણામે ઔદ્યોગિક ક્રાંતિનો જે વેગ હતો એ વહેતો, અને આ જ આર્થિક વિકાસની અંદર ત્યાં શું થઈ? વૃદ્ધિ થઈ. આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ યુરોપની અંદર એક ભયંકર સ્થિતિ છે એ સારામાં સારી છે, એ ડેવલપ થઈ, અને જે વિશ્વની ધરોહર હતી એમાં પણ એ વસ્તુઓ છે આપણને પહોંચતી જોવા મળી.
તો આ બધું ઔદ્યોગિક ક્રાંતિના ફાળે જ આપણને એને મળતું જોવા મળ્યું, અને વસ્તી છે એ ખૂબ મહત્વની અહીંયા ઉપયોગી થઈ. પરંતુ ઈષ્ટ કરતાં વધુ વસ્તી હોય ત્યારે શું પ્રક્રિયા ઉદ્ભવે છે? તો એ પ્રતિકૂળ વારી અથવા તો નકારાત્મક વારી જે પરિસ્થિતિ છે એને જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા બે દેશ આવે, એક તો અલ્પવિકસિત દેશ અથવા તો જે વિકાસ સાધતો દેશ છે ત્યાં આ પ્રકારના જે પ્રયત્નો છે એ જોવા મળે છે. એનો મુખ્યત્વે હેતુ શું હોય છે? આર્થિક વિકાસ સાધવાનો. ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, ઈષ્ટ કરતાં વધારે વસ્તી હોઈ શકે. મોટે ભાગે આ દેશો અતિ વસ્તીથી પીડાય છે, કારણ કે વિકાસ સાધતા દેશ, અલ્પવિકસિત દેશો જે છે એ વસ્તીની સાથે સાથે હંમેશા રચ્યા પચ્યા હોય છે. આ સંજોગોમાં આર્થિક વિકાસને કેટલીક માઠી અસરો, નકારાત્મક અસરો, પ્રતિકૂળ અસરો જે છે એ ભોગવવી પડે છે. સમગ્ર ચર્ચાઓ છે હવે બધા મુદ્દાઓને લઈને આપણે કરવાની છે. પહેલો મુદ્દો છે આર્થિક વિકાસ. વિકાસને લઈને જ આ વસ્તી જે છે એ વધુ છે તો એ કઈ રીતના એના ઉપર નકારાત્મક અસર કરે? તો કે આર્થિક વિકાસ છે એ મૂડી પર આધાર રાખે છે. કોઈ પણ દેશનો વિકાસ છે એ ત્યાં મૂડીરોકાણ અથવા તો દેશમાં મૂડી કેટલી છે એના ઉપર નિર્ભર હોય છે. વિકાસ સાધતા દેશમાં મૂડીની હંમેશા કેવી હોય છે? અછત હોય છે. મૂડીની અછતના કારણે શું બને છે? તો કે મોટે ભાગે આ બધા જ જે દેશો છે એ ખેતી પર આધારિત હોય છે, કારણ કે અલ્પવિકસિત અને વિકાસશીલ દેશો છે એનું મુખ્યત્વે જે ક્ષેત્ર હોય છે એ કૃષિ ક્ષેત્ર હોય છે. અને વસ્તી વધારો જેમ જેમ આ પ્રદેશોની અંદર થાય છે તેમ તેમ જમીનની અંદર ખંડ વિભાજન અને ઉપવિભાજન એટલે કે નાના નાના ટુકડાઓ અને ઉત્પાદનમાં ઘટાડો, આ બંને પ્રક્રિયા એકસાથે જોવા મળે છે. કુદરતી સંપત્તિ અને જે જમીનનો ઉપયોગ છે એ પણ વધુ થવા માંડે છે, અને ભાવિ ઉત્પાદનમાં તે અવરોધ પણ ઊભો કરે છે. એવું બને છે કે જમીનની અંદર રહેલા એટલા બધા તત્વોનો ઉપયોગ થઈ જાય છે કે આવનારા સમયમાં જે ભાવિ પેઢી છે એને વસ્તુ ન પણ કદાચ મળી શકે એવા જોખમ પણ ઊભા કરે છે. એટલે આર્થિક વિકાસ ઉપર એની સૌથી પહેલી નકારાત્મક અસર. બીજું છે વસ્તીની જે ગુણવત્તા છે એમાં પણ ઘટાડો આવે છે. મિત્રો, ઘણી વખત એવું બને કે વસ્તી વધે પરંતુ એ વસ્તી વધવાની સાથે જો એની ગુણવત્તા ઘટે તો એ દેશ માટે ખરેખર નકારાત્મક જે વલણ છે એ સાબિત થાય છે. કઈ રીતના આ પ્રક્રિયા છે આખી શરૂઆત થાય છે? તો એના પાછળ લખ્યું છે કે લોકોની જો માથાદીઠ આવક અને અનાજના વપરાશનું જો પ્રમાણ ઘટે તો શું પ્રક્રિયા થાય છે? તો કે સરેરાશ જીવન ધોરણ જે ઘટે છે, કારણ કે આયુષ્ય, જ્ઞાન, આરોગ્ય આ બધી જ વસ્તુઓ છે એમાં ઘટાડો આવે છે જીવનધોરણની અંદર. અને જો ભારતની જ વાત કરીએ આપણા આરોગ્યની, ખોરાકની બાબતને લઈને, તો ભારતમાં રોજિંદા જે ખોરાકમાં આપણે ખ્યાલ છે ગ્રામ્ય અને શહેરોમાં કેટલી કેલેરી છે એ જરૂરિયાત પડે છે, એમાં માત્ર 2000થી પણ ઓછી કેલેરી છે એ પ્રાપ્ત થાય છે. આ ભારતનું જે ખોરાકની પરિસ્થિતિ છે એની વાત કરીએ છીએ. મેં હમણાં તમને આગળના ટોપિકમાં પણ જે 2019નો જે હંગર રિપોર્ટ દેખાડ્યો એમાં પણ કીધું ભારત 94 સ્થાન પર છે. ભૂખ્યું ભારત હંમેશા કુપોષણથી પીડાવાનું છે એ સ્વાભાવિક છે, અને જ્યારે પણ આપણે ભૂખ્યા રહીએ છીએ ત્યારે આપણી ગુણવત્તા છે એમાં પણ ઘટાડો આવે છે. વિકસિત દેશોમાં આ જ પ્રમાણ જો જોવા જઈએ તો 3000 કેલેરીનું છે, તો વિકસિત રાષ્ટ્રોની અંદર જે વસ્તી હશે એ ગુણવત્તા સભર હશે, જ્યારે અલ્પવિકસિત અથવા તો વિકસતા રાષ્ટ્રો હશે તેમાં ગુણવત્તા હશે વસ્તીમાં એ ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ બેરોજગારીને લઈને, તો શ્રમદ્રણની જે સંખ્યાઓ છે એમાં સતત શું થાય છે? વધારો થાય છે. નવા નવા શ્રમિકો અર્થતંત્રમાં જોડાવા માંડે છે, અને આપણને આ તો ક્યારથી મળેલું છે? તો કે આઝાદી, આપણે જ્યારથી આઝાદ થઈ છે, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે ત્યારથી આપણને આ એક વારસામાં મળેલી ભેટ છે બેરોજગારી અને ગરીબી. તેનો હજી પણ આપણે ઉકેલ લાવી શક્યા નથી, અને દરેક નેતાઓ દરેક ચૂંટણીમાં આને દૂર કરવાના વાયદાઓ લોકો સુધી પહોંચાડતા રહે છે, પરંતુ છેલ્લે એવું નિરાકરણ લાવે છે કે ભારતમાં વસ્તી એટલી બધી વધી ગઈ છે કે આનું નિરાકરણ શક્ય નથી. પણ આવું હકીકત હોતું નથી. જો આપણી મનોકામના અને ઈચ્છાઓ હોય તો પૂર્ણ 100% થઈ શકે, પરંતુ આ ક્યારેય નહીં થઈ શકે, કારણ કે ગરીબી અને બેરોજગારી ભારત જેવા દેશ માટે એક ઘર કરી ગયેલો પ્રશ્ન છે એવો જ સાબિત થતો હોય છે. રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો થાય છે. રાષ્ટ્રીય આવકમાં ઘટાડો શું કામ શક્ય બને છે? તો કે અતિ વસ્તી, જ્યારે ખૂબ વસ્તી વધે છે ત્યારે માથાદીઠ આવક અને ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો હોય છે. રાષ્ટ્રીય આવક ઘટવા પાછળનું રીઝન આ બે જ વસ્તુ છે, અને તે રાષ્ટ્રીય આવકમાં પણ શું કરે છે? ઘટાડો કરે છે. રાષ્ટ્રીય આવક સરેરાશ દર પણ
એનાથી પણ એ વધી શકતી નથી. સરેરાશ દરથી શું કામ નથી વધી શકતી? તો કે વસ્તી વૃદ્ધિનો દર પણ સામે છે એ વધતો રહે છે, અને બંનેના દરને બાદ કરીને આપણે બહુ વિકાસ કરી શકતા નથી હોતા. તો રાષ્ટ્રીય આવકમાં છે એ સમય સમય વસ્તી વધવાથી એમાં પણ ઘટાડો આવી શકે છે. માથાદીઠ આવકમાં ઘટાડો, જો રાષ્ટ્રીય આવક ઘટે તો માથાદીઠ આવક પણ ઘટે, એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓ છે. એટલે રાષ્ટ્રીય આવક ઘટે તો માથાદીઠ આવક ઘટે, અને માથાદીઠ આવક ઘટે તો રાષ્ટ્રીય આવક પણ ઘટી શકે છે. જમીનના જે ઉત્પાદન છે એમાં હવે ઘટાડો આવે છે, કારણ કે એના ફળદ્રુપ જે તત્વો છે એ હવે સમૃદ્ધ ધીમે ધીમે નાશ પામવા માંડે છે, તેથી પુરવઠો ઘટે અને વસ્તુનો ભાવ છે એ પણ શું થાય છે, વધતો જાય છે. જેમ કે પેટ્રોલ, આજથી 20 વર્ષ પહેલાં 70 રૂપિયા લીટર જે પેટ્રોલ મળતું હતું, આજે 80 રૂપિયા મળે છે. આવનારો સમય એવો બનશે કદાચ 150 રૂપિયામાં પણ આ પેટ્રોલ આપણને મળશે. આની પાછળનું રીઝન શું છે? તો કે એનો પુરવઠો ઘટે છે એટલા માટે. કોઈ પણ વસ્તુનો પુરવઠો ઘટે અને જો ભાવ વધતો હોય તો અર્થતંત્રમાં એક મોટી પરિસ્થિતિ સર્જાય છે કે લોકોની જે બચતો છે એ ધીમે ધીમે વધુ ઘટતી જોવા મળે છે. લોકોની એ બચતો ઘટે તેથી મૂડીરોકાણ પણ ઘટે, કારણ કે બચત નહીં થાય તો પરિવર્તન પામશે અને મૂડીરોકાણ ઘટે અને તેથી રાષ્ટ્રીય આવક ઘટે. અને રાષ્ટ્રીય આવકને આપણે માથાદીઠ આવકમાં જ ફેરવતા હોય છે, તો માથાદીઠ આવકમાં પણ શું થાય છે, ઘટાડો થાય છે. તો આ સમગ્ર જે સાયકલ છે એ કામ કરતી આપણને જોવા મળે છે. અનઉત્પાદક જે ઉપભોક્તાઓ છે એનો બોજ પણ હવે વધતો જાય છે. શું કામ? બેરોજગારી. મેં હમણાં જ તમને એક મુદ્દાની સાથે લઈ ગયો હતો, આઝાદીથી સ્વતંત્રતાથી લઈને જ આપણને આ વારસામાં મળેલી છે. વસ્તી વધારાથી બેરોજગારી અને અર્ધ બેરોજગારી આ બંનેની સંખ્યા શું થાય છે, વધતી જોવા મળે છે. તેમજ અર્થતંત્રમાં રહેલા બીજા જે વર્ગો છે જેને આપણે અનઉત્પાદક વર્ગ કહે છે, જેમાં બાળકો હોય, વૃદ્ધો હોય અને અશક્તો હોય, આની સંખ્યા પણ જો અર્થતંત્રમાં હોય તો તે પણ શું કરે છે, અનઉત્પાદકતાનો બોજમાં વધારો કરવામાં આગળ વધે છે. ત્યાર પછી છે જમીન પર ભારણ. જમીન પર ભારણ નહીં તો ભારતની જે વસ્તી છે એ 1901માં 23 કરોડ હતી, 1951માં 36 કરોડ હતી અને 2019માં 138 કરોડ હતી. આપણે વસ્તીનું જે પ્રમાણ છે જે રીતના વધેલું છે તે પ્રમાણ છે એ જમીન ઉપર જ જુદી જુદી જગ્યાએ રોકાણ કરે છે. અને હાલમાં આપણે જોવા જઈએ તો છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતની જે વસ્તી ગીચતા હતી એ 1 ચોરસ કિલોમીટરમાં એવરેજ 382 વ્યક્તિઓ વસવાટ કરે છે. તો આ જમીનનું જે ભારણ છે એ પણ વધારે છે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ. ત્યાર પછી છે વિદેશ વેપારમાં અવરોધ. હવે આપણે એક મહત્વનો મુદ્દો તો આપણે ખ્યાલ છે કે જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ ત્યાં ઉપભોક્તાઓ વધશે, અને ઉપભોક્તા વધશે એટલે કે દેશની અંદર જે કંઈ વસ્તુનું ઉત્પાદન થાય છે દેશમાં જ ખતમ થઈ જશે. આજે આપણે 1967ની વાત કરતા હોઈએ છીએ કે ત્યારબાદ હરિયાળી ક્રાંતિ થઈ ભારતમાં, અને ઘણા બધા પાકો છે એમાં નવી જે ટેકનોલોજી આવી એના સંશોધનો થયા અને ઉત્પાદન બમણું થયું. એની સામે જોઈએ તો લોકોની સંખ્યામાં પણ અવિરત વધારો થયો છે. અને રોટી, આ 3 વસ્તુની પણ આપણે જે જરૂરિયાત છે એ બહારથી આયાત કરવી પડે છે. આયાત ખૂબ જો મોટા પ્રમાણમાં વધી જાય તો આપણે સ્વાભાવિક છે નિકાસ કરવામાં સક્ષમ નથી હોવાના, કારણ કે દેશની અંદર જ વસ્તુનું જે ઉત્પાદન થાય છે ખપત થઈ જાય છે એટલે આપણે નિકાસ નથી કરી શકતા. તો અહીંયા એક મોટો શું થાય છે, વિદેશ વેપારમાં અવરોધ ઊભો થાય છે. છેલ્લું છે પર્યાવરણ. પર્યાવરણમાં આપણે 3 મુદ્દાઓ લઈ શકીએ, જળ, જમીન અને જંગલ. જેમ જેમ વસ્તી વધારો થાય તેમ આ ત્રણેયને નુકસાન થાય છે. જળ અશુદ્ધ થાય છે, જંગલ નાશ થાય છે, અને ત્રીજું હતું જમીન, જમીન પણ પ્રદૂષિત થાય છે. શું કામ? તો કે જ્યારે આપણે ઉત્પાદન કરીએ છીએ અથવા તો ઔદ્યોગિક સ્થાપીએ છીએ તેના પાણીઓ જમીનમાં જાય છે, પછી ખેતીની અંદર જે કંઈ જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તે પણ જમીનમાં ઉતરે છે. તો આ ત્રણેયની અંદર જે નુકસાન થાય છે તે ખરેખર મોટા ભાગે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. આપણે પર્યાવરણ છે એને નુકસાન કરીએ છીએ, અને પર્યાવરણની જે વળતી અસરો છે જુદા જુદા પ્રકારે, ભાઈ ગરમીનું પ્રમાણ વધવું, વરસાદની અનિયમિતતા થવી, ઠંડી છે ધીમે ધીમે દૂર થવી, બરફનું જે છે વધારે ને વધારે ઓગળી જવો, આવી બધી પરિસ્થિતિઓ છે એ પર્યાવરણીય પ્રદૂષણમાં જોવા મળે છે. તો મિત્રો, આપણે 2 મુદ્દાઓની ચર્ચા કરી. કેને લઈને? તો કે વસ્તી અને આર્થિક વિકાસને લઈને. એક, વસ્તી આર્થિક વિકાસ ઉપર શું અસર કરે, અને બીજું છે આર્થિક વિકાસ છે એ વસ્તી ઉપર શું અસર કરી શકે. તો બંને મુદ્દાઓ હવે તમને પણ ક્લિયર થઈ ગયા છે. બંને મુદ્દાની આપણે સમગ્ર ચર્ચા કરી છે. હવે આપણે જ્યારે મળશું ત્યારે આગળ વસ્તી
શાસ્ત્રને લઈને આગળના ટોપિકની અંદર ચર્ચા કરશું, તે મુદ્દાઓને લઈને જ આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.